સુરતમાં લાખોની કાર લઈને દહીંવડા વેચતો યુવાન સૌને પ્રેરણા આપી રહ્યો છે. જીવનમાં નિષ્ફળતા મળે તો હારીને બેસવાના બદલે તેમાંથી માર્ગ કેવી રીતે કાઢવો તે સુરતના વિકી સોની પાસેથી શીખવા જેવું છે. વાત એમ છે કે રત્નકલાકાર તરીકે આ યુવક નોકરી કરતો હતો ત્યારે આ યુવકે હપ્તેથી કાર ખરીદી હતી, પરંતુ મંદીના મારના લીધે નોકરી છૂટી ગઈ, જે બાદ ચિંતા કરીને બેસી રહેવાના બદલે તેણે દહીંવડા વેચવાનું શરૂ કર્યું, જેમાં એટલી કમાણી કરી કે ગાડીના હપ્તા પણ ચૂકવી દીધા અને પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યો છે. વિકી સોની આત્મહત્યા કરવાનો વિચાર કરતા રત્ન કલાકારોને પણ જીવનની કિંમત સમજાવે છે અને નવો રસ્તો શોધવા પ્રેરણા આપે છે. હું સર પહેલા ડાયમંડમાં જ હતો, પછી ડાયમંડમાં સર અત્યારે એવું સમય ચાલે છે કે બહુ મંદી ચાલે છે, તે મેં સર એવું વિચાર્યું કે પોતાનો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ. એ દહીંવડાનો બિઝનેસ મેં સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ કર્યો ત્યારે શરૂઆતમાં તકલીફ પડી, પણ ધીરે ધીરે પબ્લિકને ટેસ્ટ સારો લાગ્યો. કાર તો મેં લઈ લીધી હતી, પછી ગાડીના હપ્તા પ્લસ મારા છોકરાનું ભણવાનું પ્લસ મારો ઘરનો ખર્ચો ચલાવવો ઘણો મુશ્કેલ થઈ ગયો હતો, પણ કહેવાય ને સર કે ક્યારે હાર નહીં માનવી જોઈએ, એટલે સર મેં એવું વિચાર્યું કે સર ડાયમંડમાં ભલે મંદી આવી પણ પોતાનું કંઈ ચાલુ કરીએ ધંધો. ને અત્યારે સમય એવો છે સર કે મેં ગાડીનો હપ્તો બી બધો ભરાઈ ગયો છે, ગાડીની લોન પણ ચૂકવાઈ ગઈ છે ને મારો ધંધો પણ અત્યારે સારો ચાલે છે. આપઘાત ક્યારે કરાય નહીં એવું સમજી લેવાનું કે તમને કંઈ નવી ઓપોર્ચ્યુનિટી મળી છે કંઈ કરવાની, એટલા માટે તમારામાં લાઈફમાં ક્યારે આવું પ્રોબ્લેમ આવે છે સર.